नमस्कार दर्शक मित्रों, नर्मदा समाचार में आपનું હાર્દિક સ્વાગત છે। સૌ પ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ ઓમિક્રોનની આફત વચ્ચે એલર્ટ પર। ભરૂચ જિલ્લામાં વિદેશથી 41 દિવસમાં 1257 પૈકી હાઈ રિસ્ક કન્ટ્રીમાંથી 492 લોકો આવ્યા। વિદેશથી આવેલ તમામ લોકોનું ટેસ્ટ નેગેટિવ આવતા હોમ આઇસોલેટ કરાયા। જિલ્લા નર્મદાના અહેવાલ બાદ ભરૂચ બોવડાની વેબસાઇટ ઉપર મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ અને કલેક્ટર તુષાર સુમેરા બિરાજમાન। भरूच अंकलेश्वर शहरी विकास सत्ता मंडळे પોતાની વેબસાઇટ અપડેટ કરી। ભરૂચના બુલાવમાં જૂની મસ્જિદ તળાવ ફળિયામાં રહસ્યમય રીતે 24 જેટલા પશુઓ મૃત હાલતમાં મળી આવ્યા। ખોરાકી જેની અસરથી 2 ગાય, 12 બકરી અને 10 જેટલા ભૂંડના મોતનો સ્થાનિકોનો આક્ષેપ। અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં કોમન પ્લોટ શૈક્ષણિક ટ્રસ્ટને ફાળવવામાં આવતા સ્થાનિકોનું આવેદનપત્ર। જનજાગૃતિ આંદોલન સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજી મહારેલી યોજવાની જાહેરાત। ભ્રષ્ટાચાર વિરોધી પ્રચંડ લડત અપાશે એવી ચીમકી ઉચ્ચારી। ભરૂચ જિલ્લામાં ઓમિક્રોનની શક્યતા વચ્ચે છેલ્લા 41 દિવસમાં વિદેશથી આવેલા 1257 પૈકી 492 એનઆરઆઈ હાઈ રિસ્ક કન્ટ્રીમાંથી આવતા આરોગ્ય વિભાગે સાવચેતીના પગલાં સાથે તમામના સેમ્પલ લઈ હોમ આઇસોલેટ કર્યા છે। ભરૂચ જિલ્લામાંથી ખાસ કરીને દક્ષિણ આફ્રિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, સાઉદી, રશિયા અને અમેરિકામાં વધુ લોકો વેપાર, ધંધા, રોજગાર અને અભ્યાસ માટે આવાગમન કરતા હોય છે। તેમાં પણ સાઉથ આફ્રિકા ઠરીઠામ થયેલા લોકોનો વર્ગ વિશેષ હોય। કોરોનાના નવા ઓમિક્રોન વોરિયન્ટ આફતને લઈ જિલ્લાનું પ્રશાસન પણ એલર્ટ મોડમાં આવી ગયું છે। નવા વેરિયન્ટ બાદ વિદેશથી જિલ્લામાં આવેલા 1257 લોકોને લઈ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટને લઈ ફરી ચિંતાનું મોજું ફરી રહ્યું છે, ત્યારે ભરૂચ જિલ્લામાં પણ વિદેશથી આવેલા 1257 લોકોને લઈ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે। એરપોર્ટ ઉપર જ અન્ય દેશમાંથી આવતા લોકોનું સ્ક્રીનિંગ અને રિપોર્ટ કાઢવામાં આવે છે, જેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ તેમને એરપોર્ટ બહાર પ્રવેશ અપાય છે। કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટને લઈ સરકારી ગાઈડલાઈન મુજબ ભરૂચ જિલ્લા તંત્ર પણ તકેદારીના તમામ પગલાં લઈ રહ્યું છે। ખાસ કરી જિલ્લામાં વિદેશથી આવેલા લોકોનું સ્ક્રીનિંગ અને રિપોર્ટ ઉપર વિશેષ ધ્યાન અપાઈ રહ્યું છે। જિલ્લામાં અત્યાર સુધીમાં છેલ્લા 41 દિવસમાં વિદેશથી 1257 લોકો આવ્યા છે, જે તમામના એરપોર્ટ ઉપર ટેસ્ટિંગ બાદ 8 દિવસ પૂર્ણ થતાં કરાયેલ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે। હાલ વિદેશથી આવેલા તમામ લોકોને હોમ આઇસોલેટ કરી જિલ્લાનું આરોગ્ય ખાતું તકેદારી અને સલામતીના તમામ પગલાં લઈ રહ્યું છે। ઓમિક્રોનની આફત વચ્ચે છેલ્લા એક સપ્તાહમાં જ 141 જ્યારે 36 દિવસમાં 492 એનઆરઆઈ હાઈ રિસ્ક કન્ટ્રીમાંથી આવ્યા છે। બીજી તરફ ભરૂચ જિલ્લામાંથી વિદેશ ગયેલા લોકોને લઈ પરિવારજનો ચિંતિત થઈ ગયા છે। હાલમાં જ વિદેશ ગયેલા જિલ્લાના લોકોના પરિવારજનો પણ નવા વેરિયન્ટને લઈ તેમના સ્વજન માટે ચિંતામાં મુકાઈ ગયા છે। છેલ્લા 7 દિવસની જો વાત કરીએ તો છેલ્લા 7 દિવસમાં 141 લોકો હાઈ રિસ્ક કન્ટ્રીમાંથી આવેલા છે અને એ 141 લોકોને આપણે હોમ ક્વોરન્ટાઇન કરેલા છે, તમામના સેમ્પલ લઈ લીધેલા છે। હજુ સુધી કોઈ પોઝિટિવ કેસ નથી આવ્યો, પરંતુ આ તબક્કે હું જિલ્લાની સમગ્ર જનતાને અપીલ કરું છું કે મહત્તમ આપણે જે કોરોનાની જે ગાઈડલાઇન છે એનું પાલન કરીએ, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરીએ, તો જેથી કરીને આપણે આ જે લહેર આવવાની શક્યતાઓ જે જણાઈ રહી છે એમાં આપણો બચાવ થઈ શકે। વધુમાં એક અપીલ એ પણ કરવાની થાય છે કે જેણે પણ વેક્સિન નથી લીધી, પહેલો ડોઝ કે બીજો ડોઝ, એ લોકો મેક્સિમમ વેક્સિન લઈ લે અને જેથી કરીને પોતાની જાતનો બચાવ થઈ શકે। ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ બહુડાની વેબસાઇટ ઉપર અનેક ખામીઓ અને અપડેશનનો અભાવ હોવાના ચેનલ નર્મદાએ પ્રસિદ્ધ કરેલા અહેવાલના 12 કલાકમાં વેબસાઇટને તંત્રને અપડેટ કરી દીધી છે। આપણી પોતાની ચેનલ નર્મદાએ ભરૂચ અંકલેશ્વર શહેરી સત્તા મંડળની વેબસાઇટ જ ડિજિટલ અને વિકાસના યુગમાં પાછળ રહી ગઈ હોવાના શુક્રવારે સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા। ટ્વીન સિટીની તર્જ ઉપર કરાયેલી બહુડાની રચનાનો હેતુ સાર્થક થયો નહીં હોવાનું તેની વેબસાઇટ પરથી જ ફલિત થતું હોવાનું બહાર ચેનલ નર્મદાના માધ્યમથી લવાયું હતું, જેમાં બહુડાની વેબસાઇટ પર હજી પૂર્વ મુખ્યમંત્રી અને તત્કાલીન કલેક્ટર જ કાર્યભાર સંભાળી રહ્યા હોવાની ખામી રજૂ કરાઈ હતી। સાથે જ નર્મદા નદી ઉપર સિલ્વર રેલવે બ્રિજના ફોટાને ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ તરીકે રજૂ કરાયો હતો। ચેનલ નર્મદાના ન્યૂઝ પ્રસારિત થયાના 12 કલાકમાં જ તંત્રે તેની આ ક્ષતિ સુધારી લીધી છે।
બોવડાની વેબસાઇટ અપ ટુ ડેટ કરી મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ અને જિલ્લા કલેક્ટર તરીકે તુષાર સુમેરાને બિરાજમાન કરી દેવાયા છે, જ્યારે ગોલ્ડન બ્રિજના ફોટાની ભૂલને પણ સુધારી લેવાઈ છે. જો કે હજી ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાનની કોઈ લિંક મૂકવામાં આવી નથી. ભરૂચના ભુલાવમાં જૂની મસ્જિદ તળાવ ફળિયા પાસે 24 જેટલા પશુઓ મૃત હાલતમાં મળી આવતા રહીશોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ભુલાવ ગામે રેલવે ટ્રેકને અડીને આવેલા જૂની મસ્જિદ તળાવ ફળિયા આસપાસ 24 જેટલા પશુઓના મૃતદેહ મળી આવતા સ્થાનિકોમાં ભય સાથે રોષ ફેલાયો છે. રહસ્યમય રીતે પશુઓના મોતમાં સ્થાનિકો સાફસફાઈમાં દવા છાંટી હોવાના પગલે ખોરાકી ઝેરી અસરથી પશુઓ મોતને ભેટ્યા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. મૃત મળી આવેલા પશુઓમાં 2 ગાય, 12 બકરી અને 10 ભૂંડનો પણ સમાવેશ થાય છે. ગાય અને બકરીના મૃત્યુમાં પશુપાલકોએ રેલવેના કોન્ટ્રાક્ટરે સફાઈ દરમિયાન દવા છાંટતા આ ઘટના બની હોવાના આક્ષેપ સાથે આક્રોશ વ્યક્ત કર્યો છે. શું છે, અમે ગરીબ લોકોને આ જે બકરાઓ અમે પાલન કરીએ છીએ, પશુપાલનનું જે ધ્યાન રાખીએ છીએ, એના કારણે અમારે જે નુકસાન થયું છે એ સંપૂર્ણ જવાબદારી રેલવેના જે તે અધિકારીએ કોન્ટ્રાક્ટ આપ્યો હોય એની પૂર્ણ જવાબદારી. અમારું જે નુકસાન થયું છે એની ભરપાઈ કરવા અમને આપ સાહેબને વિનંતી છે. ને અમારું જે આ બકરાઓ અને ગાયો અને આ ભૂંડો મૈરા છે એની સંપૂર્ણ જવાબદારી રેલવેની છે. રેલવે કયા આધારે આ દવા છાંટી છે? કાલ ઉઠીને નાના નાના બાળકો અહીંયા ઘરે રમવા જાય છે, કાલ ઉઠીને કોઈ નાના બાળકે હાથ ચાટીને કે પાંદડાઓને રમત ગમત કરી હોય અને મોંમાં જીવ હોય, આજે સારું છે કે જાનવરો મૈરા છે, કાલ ઉઠીને કોઈ છોકરું મરી જશે એની જવાબદારી કોણ લેશે? અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં નિયમ ચોકડી નજીક કોમન પ્લોટની કેટલીક જમીન સ્થાનિક શૈક્ષણિક સંસ્થાને ફાળવી દેવાતા વિવાદ ઉભો થયો છે. અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં આવેલ સોસાયટીના રહીશોએ અગાઉ મુખ્યમંત્રીથી લઈ વિવિધ સરકારી તંત્રમાં લેખિત આવેદનપત્રો પાઠવ્યા હતા અને કોમન પ્લોટ નંબર 7ને શૈક્ષણિક ટ્રસ્ટને ફાળવી દેવાનો વિરોધ કર્યો હતો, તેમજ તેનું એલોટમેન્ટ રદ કરવાની માંગ કરી હતી. આજરોજ જનજાગૃતિ આંદોલન સમિતિના અતુલ પટેલ, ખુશાલ રાદડિયા, મગન માસ્ટર રમેશ પટેલ સહિતના સ્થાનિકોએ પત્રકાર પરિષદ યોજી પત્રકારોને આંદોલનની આગળની રણનીતિની જાહેરાત કરી હતી અને વિગતવાર માહિતી પૂરી પાડી હતી અને જીઆઈડીસી દ્વારા કોમન પ્લોટ નંબર 7નો 1/3 ભાગ શૈક્ષણિક ટ્રસ્ટને ફાળવવામાં આવ્યો છે. આ કોમન પ્લોટની આસપાસ 15-20 જેટલી સોસાયટીઓ આવેલી છે, જ્યારે સોસાયટીઓ વચ્ચે આવેલા કોમન પ્લોટ ઉપર બાગ બગીચો કે જોગસ પાર્ક બનાવવા માંગ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા પણ મુખ્યમંત્રી તેમજ જીઆઈડીસીના ચેરમેન તેમજ ગતરોજ અંકલેશ્વર વસાહતની મુલાકાતે આવેલ વિધાનસભાની જાહેર હિસાબ સમિતિને પણ આવેદનપત્ર પાઠવ્યું હતું. અને બીજા નંબરમાં અમારે અહીંયા ફરિયાદ કરી તો કોને કરવી? નોટિફાઈડ ટેક્સમાં, નોટિફાઈડ કોન્ટ્રાક્ટરમાં અમારી કોઈ પ્રતિનિધિ છે નહીં, તો અમારો પ્રતિનિધિ પણ મળવા જોઈએ. અને બીજું, અહીંયા વોટિંગ માટેની કોઈ સુવિધા નથી. કલેક્ટર મામલતદારમાં જઈએ તો કે તમારા નામ ટ્રાન્સફર થશે, નોટિફાઈડ ટેક્સમાં તમારું નામ આવશે, પછી જ અમે કરશું. તો નોટિફાઈડ ટેક્સ ભરી અમે ભરી છીએ, પામર નામનો ટેક્સનું પાવતી આવતી નથી. જીઆઈડીસીમાં એમ કે છે નોટિફાઈડમાં જાઓ, નોટિફાઈડ કે જીઆઈડીસીમાં જાઓ, તો અમે ટ્રાન્સફર માટે પણ અહીંયા અસુવિધા ઊભી થાય છે. ને અહીંયા રહીશોને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો કોઈ પણ સમસ્યા થતી હલ થતું નથી. એટલે અમે જનજાગૃતિ એક સમિતિ બનાવી ને એની સામે અમે આ કાર્યવાહી કરી છીએ. અને બીજું, અહીંયા જે પણ નાના ઉદ્યોગો અને કર્મચારીઓ છે એને પ્લોટ મળતા નથી, ને અહીંયા એક આંગણવાડી હતી તે પણ ગુમ થઈ ગઈ છે, ક્યાં કંઈક જતી રહી ખબર નથી. એટલે આ હેતુફેરનો દંડો ચલાવી ને અહીંયાના રહીશોને બહુ મુશ્કેલી કરે છે. ભરૂચ જિલ્લા NSUI દ્વારા શાળા કોલેજોમાં વધતા કોરોના સંક્રમણને લઈ અભ્યાસક્રમ ટૂંકાવી પરીક્ષાઓ વહેલી યોજવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે NSUIના પ્રમુખ યોગી પટેલ સહિત વિદ્યાર્થી આગેવાનોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર રાજ્યમાં શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓમાં રોજેરોજ કોરોનાના કેસ વધી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. છતાં સરકાર શાળા કોલેજો ચાલુ રાખી ફક્ત અને ફક્ત ફી ઉઘરાવવાનું એક ષડયંત્ર કરી રહી હોવાના પણ આક્ષેપ કરાયા હતા. ત્યારે શાળા કોલેજોમાં અભ્યાસક્રમ ટૂંકો કરી સરળ પ્રક્રિયાથી પરીક્ષા લઈ જલ્દીથી શૈક્ષણિક વર્ષનો અંત કરવા માંગણી કરાઈ હતી. જો કે શાળા કોલેજના કોઈ પણ વિદ્યાર્થીને કોરોના થાય તો સંપૂર્ણ કોરોનાની સારવારનો ખર્ચ રાજ્ય સરકારે કરવો પડશે, એવા પણ આક્ષેપ કરાયા છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં 19માં JCI ટ્રેડ એન્ડ ફન ફેરમાં રંગારંગ કાર્યક્રમો યોજાયા.
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ગણેશ પ્લાઝા ખાતે 19મો જેસીઆઈ ટ્રેડ એન્ડ ફનફેર આયોજન કરવામાં આવ્યું છે. જે જેસીઆઈ ટ્રેડ એન્ડ ફનફેરનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં ગતરોજ સાંજે રંગારંગ કાર્યક્રમો યોજાયા હતા. આ રંગારંગ કાર્યક્રમમાં બાળકોની સુષુપ્ત શક્તિ બહાર આવે એ માટે ડાન્સ કોમ્પિટિશન યોજાઈ હતી, જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં પ્રોજેક્ટ ચેરમેન સિયા મોહન શુક્લા, પ્રમુખ કિંજલ શાહ, સેક્રેટરી દર્શન જાની અને પ્રતિક વોરા સહિત સભ્યો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આ ટ્રેડ ફેરમાં આ વર્ષે અમે કોમર્શિયલ સ્ટોલ્સ, ફૂડ સ્ટોલ્સ અને બાળકો માટે રાઇડ્સ બધાનું આયોજન કર્યું છે અને સૌથી વધારે સ્ટેજ પર દરરોજ નવી નવી એક્ટિવિટી થાય છે, જેમાં બાળકોની અંદર છુપાયેલી સ્કિલ્સ બહાર આવી શકે, તમને પ્લેટફોર્મ મળી શકે એના માટે બાળકો માટે નવી નવી એક્ટિવિટીઝ કરી છે અને આજે ડાન્સ કોમ્પિટિશન્સ છે. હર ફિલ્ડમાં अपना नाम आगे करें और इस सोशल, इस समाज की हर एक्टिविटी में ये लोग आगे हैं और हमेशा आगे बने रहें. मैं इनके हमेशा साथ हूँ और थैंक यू वेरी मच. અંકલેશ્વરના સત્યમેવ જયતે ગ્રુપના ત્રીજા વર્ષના મંગળ પ્રવેશ નિમિત્તે નેત્રંગના વણખુટા ગામના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું. અંકલેશ્વરના સત્યમેવ જયતે ગ્રુપના ત્રીજા વર્ષના મંગળ પ્રવેશ નિમિત્તે નેત્રંગ તાલુકાના વણખુટા ગામમાં આવેલ આશ્રમ શાળામાં અભ્યાસ કરતા ગરીબ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ગ્રુપના સભ્ય નરેન્દ્ર પરમારના જન્મદિવસ નિમિત્તે કેક કટિંગ કરી બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું. આ કીટ વિતરણમાં ગ્રુપના સ્થાપક ક્રિષ્ના મોરિયા, રીતેશ રાણા, રાકેશ યાદવ, રમેશ ચૌધરી અને સભ્યો તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરની તક્ષશિલા વિદ્યાલય ખાતે નાતાલ પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. આજરોજ અંકલેશ્વરના નવા બોરભાટા વિસ્તારમાં આવેલ તક્ષશિલા વિદ્યાલય ખાતે નાતાલ પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ગીતથી ઈસુ ખ્રિસ્તને યાદ કર્યા હતા અને વિવિધ ક્રિસમસના ટ્રી અને કાર્ડ તૈયાર કરી નાતાલ પર્વની આગોતરી ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં શાળાના પ્રમુખ ગુમાન પટેલ, ચેરમેન વિમલ પાઠક, વહીવટદાર અસિલાબેન કુંભાણી તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. ભરૂચ નારાયણ વિદ્યાવિહાર ખાતે ક્યુડીસી કક્ષાના કલા ઉત્સવ અંતર્ગત વિવિધ સ્પર્ધા યોજાઈ. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નદી મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે. શુક્રવારના રોજ ભરૂચની ક્યુડીસી 7 હેઠળ આવતી 11 શાળાઓ માટે નારાયણ વિદ્યાવિહાર ખાતે ક્યુડીસી કક્ષાના કલા ઉત્સવ અંતર્ગત વિવિધ સ્પર્ધા યોજાઈ, જેમાં વિવિધ શાળાના 15 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને વાર્તા કથન, ચિત્ર સ્પર્ધા સહિતની સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. રિધમ ઇવેન્ટ્સ દ્વારા યોજાનાર મિસ્ટર, મિસિસ એન્ડ મિસ્ટર્સ ભરૂચ 2021ના ફિનાલે અંગે માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઈ. ભરૂચના જડેશ્વર વિસ્તારમાં આવેલ પટેલની વાડી ખાતે રિધમ ઇવેન્ટ્સ દ્વારા તારીખ 25 અને 26 ડિસેમ્બરના રોજ યોજાનાર મિસ્ટર, મિસિસ એન્ડ મિસ્ટર્સ ભરૂચ 2021ના ફિનાલે અંગે માહિતી આપવા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં અગાઉની મોડેલિંગમાં ભાગ લેનાર 130 પૈકી 65 સ્પર્ધકો ફાઇનલમાં ભાગ લેશે એ અંગેની માહિતી પત્રકારોને આપવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં આયોજક ચિરાજ રાજ, દિગ્વિજયસિંહ મહેડા, હેમેન્દ્રસિંહ મહેડા અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. આપણે 25 અને 26ના આયોજનમાં 25 તારીખે સવારે વેલકમ પાર્ટી સાથે ફોટોશૂટ, ગ્રુમિંગ સેશન પ્લસ મ્યુઝિકલ પાર્ટી અને 26 તારીખે સવારે ફિટનેસ રાઉન્ડ સાથે ગ્રુમિંગ સાથે ફિનાલેનું આયોજન કર્યું છે, જેમાં આપણે અગર ડીજે પાર્ટીમાં, જે મ્યુઝિકલ પાર્ટીમાં અગર કોઈ આવનાર ઈચ્છે છે તો એમના માટે પાસીસનું આયોજન કર્યું છે. ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલના કમ્પાઉન્ડ ખાતે 7મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલના કમ્પાઉન્ડ ખાતે 7મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સરકારની વિવિધ યોજનાઓ અને આધાર કાર્ડ, જાતિના પ્રમાણપત્રો સહિત વિવિધ પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. આ સેવા સેતુ કાર્યક્રમમાં નગરપાલિકાના મુખ્ય અધિકારી સંજય સોની અને અધિકારીઓ તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 7 તબક્કામાં જે સેવા સેતુ થયા છે તેમાં 50,000થી વધારે લાભાર્થીઓએ લાભ લીધો છે. આજે અહીંયા પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે. 13 વિભાગોની લગભગ 56 જેટલી સર્વિસીસનો લાભ અહીંયાથી લોકોને આપવામાં આવશે. હું આ વિસ્તારના તમામ નગરજનોને વિનંતી કરું છું કે અહીં સરકાર દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે તથા સરકારના તમામ વિભાગો દ્વારા આજે જ આપને અહીંયાથી લાભ મળી જશે, તો તમામ આ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લે તથા ખૂબ જ શાંતિથી આવી
અને જે તે વિભાગમાં પોતે જે લાભ જોઈતો હોય તે અધિકારી પાસે રજૂઆત કરી અને પોતાનો લાભ મેળવે। आज रोज वेस्टर्न रेलवे ना डिविजनल मैनेजरे भरूच रेलवे स्टेशन नी सत्तावार मुलाकात लीधी हती। भरूच रेलवे स्टेशन ना वार्षिक निरीक्षण अर्थे शुक्रवारे वेस्टर्न रेलवे ना जनरल मैनेजर आलोक कंसल मुंबई थी आवी पहुंच्या हता। भरूच रेलवे स्टेशने मुसाफर सुविधाओ, सेवा प्लेटफॉर्म, रिजर्वेशन सेंटर, नवनिर्मित फूट ओवरब्रिज सहित तेओए निरीक्षण करी जरूरी मार्गदर्शन आप्यु हतु। स्टेशन अधीक्षक आरपीएफ जीआरपीए તેમને આવકારી વિવિધ માહિતી આપી હતી। જીએમ સાથે વડોદરા ડિવિઝનના ડીઆરએમ ડીસીએમ સહિતના અધિકારીઓ જોડાયા હતા। જંબુસર વડોદરા માર્ગ ઉપર ટ્રક ચાલકે નોકરી ઉપર જઈ રહેલા બાઇક ચાલકને અડફેટે લેતા તેનું સ્થળ ઉપર જ મોત થયું હતું। જંબુસર તાલુકાના વાવલી ગામના 55 વર્ષીય ગેમલસિંહ રાયસી સીમર શુક્રવારે સવારે નોકરી ઉપર જઈ રહ્યા હતા। વડોદરા જંબુસર માર્ગ ઉપર તેઓ પોતાની બાઇક લઈ પસાર થઈ રહ્યા હતા ત્યારે શોર્ટ ગ્લાસ કંપની પાસે એક ટ્રકે તેમને અડફેટે લીધા હતા। અકસ્માતમાં ગંભીર ઇજાઓના કારણે બાઇક ચાલકનું સ્થળ ઉપર જ મૃત્યુ થયું હતું। જંબુસર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જંબુસર ખાતે આવેલા ગણેશ ચોક વિસ્તારમાં શુક્રવારે સવારે એક મકાનની દિવાલ અચાનક ધરાશાયી થતાં આસપાસ ઉપસ્થિત લોકોમાં ભારે અફરાતફરી સર્જાઈ હતી। દિવાલ ધરાશાયી થવાના કારણે નજીકમાં ઉપસ્થિત 55 વર્ષીય મોહન નાથુભાઈ માછી કાટમાળ નીચે દબાઈ જતા ગંભીર રીતે ઘવાયા હતા। સ્થાનિકોએ કાટમાળમાંથી દબાયેલા વ્યક્તિને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે તેને જંબુસર રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો, જેથી વધુ સારવાર માટે વડોદરા લઈ જવામાં આવ્યો હતો। મકાન ઉતારવા પહેલી જ વાર શ્રમજીવી આવ્યો હતો અને તે વખતે સર્જાયેલી ઘટનામાં તેનો સદનસીબે બચાવ થયો હતો। અંકલેશ્વરમાં બે અલગ અલગ મારામારીની ઘટનાઓ અંગે ફરિયાદો નોંધાવવા પામી છે। અંકલેશ્વર તાલુકાના ભાદી ગામના મસ્જિદ ફળિયામાં રહેતા સલીમ કાસમ અદાદનું ગામની સીમ ખાતા નંબર 123 અને બ્લોક નંબર 124 ઉપર ખેતર આવેલું છે, જેઓના ખેતરના બાજુમાં મોહમ્મદ આદત સિદ્ધાર્થ ગભાણવાલાનું ખેતર આવેલ છે। આ ખેતરના છેડા ઉપર બંને પક્ષની સમજૂતીથી સિમેન્ટના થાંભલા નાખી તાર બાંધ્યા હતા, જે થાંભલા અને આમલીનું ઝાડ તોડી નાખી નુકસાન કર્યું હતું, જે અંગે મોહમ્મદ આદત સિદ્ધાર્થ ગભાણવાલાને કહેવા જતા તેઓ અને સોહેલ મોહમ્મદ સિદ્ધાર્થ ગભાણવાલા ઉશ્કેરાઈ ગયેલા અને બંને ઈસમોએ ખેડૂતને અપશબ્દ ઉચ્ચારી ધાર્યું મારવા દોડી જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા। બનાવ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, જ્યારે સારંગપુર વિસ્તારમાં આવેલ બિહારધામ સોસાયટીમાં નજીવા મુદ્દે ભાઈ ભાભીએ માતા પુત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા। મારામારી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર। ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ ઓમિક્રોનની આફત વચ્ચે એલર્ટ પર। ભરૂચ જિલ્લામાં વિદેશથી 41 દિવસમાં 1257 પૈકી હાઈ રિસ્ક કન્ટ્રીમાંથી 492 લોકો આવ્યા। વિદેશથી આવેલ તમામ લોકોનું ટેસ્ટ નેગેટિવ આવતા હોમ આઇસોલેટ કરાયા। જિલ્લા નર્મદાના અહેવાલ બાદ ભરૂચ બોવડાની વેબસાઇટ ઉપર મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ અને કલેક્ટર તુષાર સુમેરા બિરાજમાન। ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળે પોતાની વેબસાઇટ અપડેટ કરી। ભરૂચના બુલાવમાં જૂની મસ્જિદ તળાવ ફળિયામાં રહસ્યમય રીતે 24 જેટલા પશુઓ મૃત હાલતમાં મળી આવ્યા। ખોરાકી ઝેરની અસરથી 2 ગાય, 12 બકરી અને 10 જેટલા ભૂંડના મોતનો સ્થાનિકોનો આક્ષેપ। અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં કોમન પ્લોટ શૈક્ષણિક ટ્રસ્ટને ફાળવવામાં આવતા સ્થાનિકોનું આવેદનપત્ર। જનજાગૃતિ આંદોલન સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજી મહારેલી યોજવાની જાહેરાત। ભ્રષ્ટાચાર વિરોધી પ્રચંડ લડત અપાશે એવી ચીમકી ઉચ્ચારી। તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।